દેશ બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે. દેશની સાથે સાથે ગુજરાતે પણ વિવિધ કાર્યક્રમો યોજીને બાપુને યાદ કર્યા. ગાંધીજીના જીવનના મૂલ્યોને આત્મસાત કરવા ઉપર પણ ભાર મુકાયો હતો. પ્રસ્તુત છે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોનો વિશેષ અહેવાલ. સમગ્ર દેશ આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિએ બાપુના જીવનના મૂલ્યો અને તેમના આદર્શોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા મહાત્મા ગાંધીને યાદ કરવામાં આવ્યા હતા. અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં ગાંધીવાદીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈને બાપુને પ્રાર્થનાંજલિ આપી હતી. આ પ્રસંગે બોલતા રાજ્યપાલે ગાંધીજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો તથા તેમની દૂરદર્શિતા અને સ્વચ્છતાના આગ્રહને વર્ણવ્યો હતો. જ્યારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા વિમેન લોયર્સ ફેડરેશને પદયાત્રા યોજીને મહાત્મા ગાંધીને યાદ કર્યા. ગાંધી આશ્રમથી પદયાત્રા ગુજરાત હાઈકોર્ટ પહોંચી હતી. વકીલાતના વ્યવસાયના પરિપ્રેક્ષ્યમાં પદયાત્રા યોજીને ગાંધીજીને અંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધી જયંતિના દિને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે એસ રાધાકૃષ્ણન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આતંકવાદ સામે લડત ચલાવી રહેલા એમએસ બિટ્ટાએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી જયંતિ નિમિત્તે તેમણે બાપુની પ્રતિમાને નમન કર્યા હતા. ઉરી હુમલા સમયે ભારતની ધીરજ અને ધૈર્યની કસોટી થઈ હોવાનો પણ એમએસ બિટ્ટાએ ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પણ કોંગ્રેસ દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીજીને અંજલિ આપી હતી. જ્યારે અમદાવાદ સ્થિત વસ્ત્રાપુર લેક ખાતે હેલ્પમેટ સંસ્થા દ્વારા ગરીબ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ગાંધીજીના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, તેમજ સ્વાતંત્ર્ય સેનાની બંસીભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનની પણ સફાઈ કરવામાં આવી હતી. સુરક્ષા સેતુ અને સોશિયલ વેલફેર એન્ડ અવેકની ટીમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સફાઈ કરી હતી. બીજી તરફ રાજકોટના મીનુ જસદનવાલાએ ગાંધી જયંતિને અલગ જ રીતે ઉજવી હતી. ગાંધીજીની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે વિશાળ એવા ગાંધી ચશ્માનું રેખાચિત્ર બનાવ્યું હતું. રેખાચિત્રની ખાસ વિશેષતા એ હતી કે તેમાં ઘઉંના દાણા પૂરવામાં આવ્યા છે. બે દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શન બાદ રેખાચિત્રોમાંથી મળનારા ઘઉં ગરીબ લોકોને આપવાનું સેવાકીય કાર્ય પણ મીનુ જસદનવાલા કરશે. જામનગરમાં રતનબાઈ મસ્જિદ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાને મહાનગરપાલિકાના પદાધિકારીઓએ સૂતરની આંટી અર્પણ કરીને બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં જોધપુર ગેટ પાસે જિલ્લા ભાજપ અને નગરપાલિકાના હોદ્દેદારોએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ગાંધીજીના મૂલ્યોને જીવનમાં અપનાવવાના શપથ લીધા હતા. દૂરદર્શન સમાચાર અમદાવાદ.